સાબરકાંઠાના એસએમસી અને એસએમડીસીના સભ્યો 3 દિવસીય તાલીમમાં જોડાયા. જિલ્લાના 11,424 જેટલા સભ્યો બાયસેંગના માધ્યમથી જોડાયા. સમગ્ર શિક્ષા સાબરકાંઠા દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષમાં સારા વ્યવસ્થાપન સમિતિ એસએમસીના સભ્યો તથા સારા સંચાલન અને વિકાસ સમિતિ એસએમડીસીના સભ્યો માટે રાજ્ય કક્ષાએથી 3 દિવસની તાલીમ પૈકી બીજા દિવસની તાલીમ દરમિયાન રાજ્ય કક્ષાએથી બાયસેગના માધ્યમથી યોજાયો હતો. આ તાલીમમાં રાજ્ય કક્ષાએથી સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટ રતન કવર ગઢવી, ચારણ અને સચિવ મહેશ મહેતા, સમગ્ર શિક્ષાના માર્ગદર્શન અન્વયે અનિલભાઈ ઉપાધ્યાય, આસિસ્ટન્ટ કન્વીનર ક્યુસેલના સંકલનથી વિવિધ શાખાના નિષ્ણાતો દ્વારા એસએમસી તથા એસએમડીસીના સભ્યોના કાર્યો અને ફરજો વિશે જાણકારી અપાઈ હતી. સારા વિકાસ યોજના, શૈક્ષણિક ગુણવત્તા સુધારણા માટેના કાર્યક્રમો, માળખાકીય અને ડિજિટલ સુવિધાઓ, દિવ્યાંગ બાળકોનું શિક્ષણ, કન્યા શિક્ષણ, સારા આપત્તિ અને વ્યવસ્થાપન, વોકેશનલ એજ્યુકેશન અને સારા બહારના બાળકોનું શિક્ષણ તેમજ અન્ય શૈક્ષણિક પ્રયાસો બાબતે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ તાલીમમાં કુલ 1,162 સારા વ્યવસ્થાપન સમિતિ, 24 સારા સંચાલન અને વ્યવસ્થાપન સમિતિના કુલ 11,424 જેટલા સભ્યોએ હાજરી આપી હતી. આ તાલીમના દિવસે પ્રસારણના સમય દરમિયાન જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હર્ષદ ચૌધરી, જિલ્લા શિક્ષણ અધિકારી મીતાબેન ગઢવી, ડાયટ પ્રિન્સિપાલ કીર્તિ પુરાણિયા, તમામ ડાયટ લેક્ચર, તમામ શિક્ષણ નિરીક્ષક અને મદદનીશ શિક્ષણ નિરીક્ષક, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, ડીઆરસી સીઆરસી કોઓર્ડિનેટર તેમજ સમગ્ર શિક્ષા અંતર્ગત જિલ્લા અને તાલુકા કચેરીમાં કામગીરી કરતા તમામ શાખાઓના કોઓર્ડિનેટર અને કર્મચારીઓને જિલ્લાને નક્કી કરેલ શાળામાં હાજર રહી તાલીમ બાદ સારા વ્યવસ્થાપન સમિતિની બેઠકમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા કક્ષાએથી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શૈલેષ વ્યાસ, જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર સમગ્ર શિક્ષા દ્વારા કરવામાં આવ્યું હતું. જીલ રાવલ, જેડેશ ટીવી, સાબરકાંઠા.